બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવા એવા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સિરામિક ઉદ્યોગના બહાર ફસાયેલા નાણા પરત મેળવવા મામલે અગત્યની બેઠક કરી હતી જેમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મોરબીનો સિરામિક ઉદ્યોગ આપબળે મહેનત કરીને વિશ્વ સ્તરે અંકિત થયો હતો અને તેની મહેનતની કમાણી બીજા ચીટર વેપારીઓ ઓળવી જાય છે એ સરકાર કોઈ કાળે સાંખી નહીં લે અને ઉદ્યોગકારોના ફસાયેલા નાણાં પરત મેળવવા માટે સીટની રચના કરીને રાત દિવસ મહેનત કરીને વેપારમાં ભાવ ઊંચા નીચા થતા હોવા છતાં હજારો લોકોને રોજીરોટી આપીને તેમજ લોનના હપ્તા ભરી ભરીને હાઈપરટેન્શનનો ભોગ બનનાર ઉદ્યોગકારોને એક પાવલી પણ ખોટી નહીં થવા દઈએ તેવી આપી હતી મોરબીમાં આશરે પચીસો ઉદ્યોગ છે અને આ ઉદ્યોગમાં ઉધારીમાં માલ જતો હોય છે અને ઉધારી આપ્યા પછી ઘણા બધા વેપારીઓ સારા હોય છે અમુક વેપારીઓ હોય છે કે પૈસા ફસાવે અને ફ્રોડ કરે છે તે માટે થઈને અમે રજૂઆત કરી રાજ્ય સરકારમાં આપણા રાજકીય આગેવાનોને લઈને બધાને અને ગૃહમંત્રી આપણા હરસંઘવી સાહેબે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ કે જે સ્પેશિયલ જે પૈસા ફસાયેલા છે એના માટે જ કામ કરશે એ ટીમ અને એ ઝડપથી કાર્ય થશે એટલે ઝડપથી અમારા જે કંઈ પેમેન્ટ ફસાયેલા છે એની રિકવરી થશે અને એક વેપારીમાં નવો ડર પેદા થશે કે મોરબીમાં ધંધો કરવો હશે તો અમારે પૈસા આપવા જ પડશે અમુક ફ્રોડ વેપારી છે કે જેને પૈસા ફસાવા છે એનું હવે મોરબીમાં ધંધો કરવાનું શક્ય નથી અત્યારે ઓછામાં ઓછા બે હજાર કરોડ તો મોરબીના ફસાયેલા હશે એટલે એ પૈસા ફસાયેલા છે એના માટે જ આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હરસંઘી સાહેબ દ્વારા પણ હવે એનાથી નવા ફસાવવાનું બંધ થશે એવું અમને લાગે છે કેમ કે આ રચના પછી જે પોલીસ લોકો સ્પેશિયલ કેસમાં બધાને વેપારીઓને અહીંયા બોલાવશે મોરબી ધક્કા ખવડાવશે એટલે નવા તો કોઈ ફ્રોડ કે કોઈ પૈસા ફસાવાનો પ્રયત્ન પણ નહીં કરે મોરબી સુરત જિલ્લાના બારડોલીના ગાંધી રોડ ઉપર આવેલી ન્યુ બાળાદેવી સોસાયટીમાં તસ્કર